पंचमहाल कालोल तालुकाना डेरोल गाममां छेल्ला घणा वर्षोथी जन्माष्टमीना दिवसे भरातो मेळो मोकूफ राखवामां आव्यो। हाल पवित्र श्रावण मास चाली रह्यो छे अने ते महीना दरमियान अवारनवार पवित्र तहेवारो पण भारत देशमां आवता होय छे, त्यारे आजे भगवान श्री कृष्णनो जन्मदिवस एटले पवित्र जन्माष्टमी। आ दिवसे भगवान कृष्णना पाना झूलावी गामे गामे मटकी फोड़ी जन्मोत्सव उजावामां आवे छे। परंतु हाल कोरोना महामारीना कारणे कालोल तालुकाना डेरोल गाममां मेळो बंद राखवामां आव्यो छे अने वधारे माहिती आपने गामना आगेवानो द्वारा जाणीशुं। રિપોર્ટર ભાઈનભાઈ પરમાર, કાલોલ પંચમહાલ। નમસ્કાર, એસબીએન ટીવી ન્યૂઝ સાથે હું છું ભાઈન પરમાર, કાલોલ પંચમહાલ। હાલ આપણે જે જોઈ રહ્યા છે કે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને તેમાં પણ જે ઘણા બધા જે પવિત્ર તહેવારો પણ આવતા હોય છે, ઘણા બધા મેળાઓ પણ આવતા હોય છે, પરંતુ હાલ છેલ્લા ચાર મહિનાથી જે કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે તેને લઈને સરકાર દ્વારા જે અલગ અલગ પ્રકારના લોકડાઉન આપવામાં આવ્યા છે અને અલગ અલગ પ્રકારની ગાઈડલાઈન પણ આપવામાં આવી છે, તેને લઈને ઘણા બધા તહેવારો અને મેળાઓ પણ બંધ રાખવામાં આવ્યા છે। ત્યારે પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો કાલોલ તાલુકાના ડેરોલ ગામની અંદર પણ છેલ્લા ઘણા વર્ષોથી મેળો ભરાતો હોય છે, પરંતુ હાલ કોરોના મહામારીને કારણે એ મેળો મોકૂફ રાખેલ છે અને એ મેળો કેટલા સમયથી ભરાતો હતો તેની માહિતી આપણે ગામના આગેવાન છે તેમની સાથે આપણે વાત કરી અને જાણીશું। આ જે મેળો છે એ છેલ્લા કેટલા સમયથી ભરાતો હતો? મારી ઉંમર અત્યારે 79 યર્સ થયેલી છે અને હું જાણું છું ત્યાં સુધી મારી ઉંમર પહેલેથી આ મેળો ચાલતો હતો, એટલે લગભગ 6 વર્ષથી આ મેળો ભરાય છે, એથી વધારે છે પણ ઓછું તો નહીં। હવે ડેરો ગામે જન્માષ્ટમીનો અને દુર્ગાષ્ટમીનો બે મેળા ભરાય છે। આ મેળો કેટલાય વર્ષોથી ભરાતો છે, આજુબાજુના લગભગ 40-50 ગામ જેટલા માણસો અનિવાર્ય આ મેળાને માણવા માટે આવે છે। મેળાની અંદર જાત જાતના રમકડા વગેરે જે આઈટમો વેચાતી હોય છે તે આજુબાજુના નાના નાના વેપારીઓ બધા લઈને આવે છે, સમય મળે મુજબ એ પ્રમાણે એ લોકો એમની મેળે નાસ્તાનું ભોજન વગેરેનું પણ પ્રમાણ જાળવે છે। ચકડોળ ખતરડી આ તે બધું મેળાની અંદર જે આઈટમો હોય છે તે પણ હોય છે। લોકમેળાની અંદર આજુબાજુની વસ્તી ગીતો ગાતી ગાતી આવે છે અને ગીતો ગાતી ગાતી આનંદ ઉલ્લાસ ભેર જતી હોય છે। આજુબાજુ બીજા મોટા શહેરો એટલે ચાલુ સિવાય ઘણી લગભગ 7-8 કિલોમીટર દૂર છે, ત્યાં જાય તો એમની મળે, પણ મેળાની અંદર તમામ પ્રકારની આઈટમો મળતી હોય લોકો ખરીદી લે છે અને ખરીદ શક્તિ પણ તે દિવસે માણસોની વધારે હોય છે। ચોમાસાની અંદર રોજગારી મળતી હોતી અને એ રોજગારીને લીધે એમની પાસે પૈસો હોય અને પૈસા વાળી લોકો એની જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળામાંથી સામાન્ય રીતે ખરીદીને લઈ જઈ શકે અને બાકી ઘર કપડાં પણ પહેરે, આનંદ કરે, ફ્લોર કરે, અહીંયા ગામની બાગોળે જાત જાતના દેવ દેવો લોકોના મંદિરો આવેલા છે। સૌથી મોટા બે મંદિર થઈ ગયા, કર્ણાચંદ્ર મહારાજ મંદિર અને મહાદેવનું મંદિરમાં લઈ જઈ શકે અને બાકી ઘર કપડાં પણ પહેરે, આનંદ કરે, ફ્લોર કરે, અહીંયા ગામની બાગોળે જાત જાતના દેવ દેવો લોકોના મંદિરો આવેલા છે। સૌથી મોટા બે મંદિર થઈ ગયા, કર્ણાચંદ્ર કર્ણાચાર્ય મહારાજ મંદિર અને મહાદેવનું મંદિર, માતાજીના મંદિર, ભાતીદાદાનું મંદિર, આ બધા મંદિરોની અંદર લોકો આજુબાજુ જે આવનારા માણસો જે દિવસે દર્શનનો લાભ લે છે અને ભજન મંડળીઓ પણ આવે છે મંદિરના પટાંગણમાં, તેથી તેઓ જાત જાતના ભજનો લલકારે છે, આનંદ કરે છે અને પૂરા ઉત્સાહથી આ મેળા દર વર્ષે લગભગ 5-6 વર્ષથી મારી સમજ પ્રમાણે ઉજવાતા જ છે અને આ કોરોનાના સમયને લઈને આ વર્ષે આ મેળો અમારે જાણીબૂજીને મોકૂફ રાખવો પડ્યો છે અને હજુ પાછો 15 દિવસ પછી બીજો દુર્ગાષ્ટમીનો મેળો પણ આવવાનો છે, એ પણ અમે પોસ્ટપોન રાખવાના છીએ। સુનામ તમારું? મારું નામ છે ડાયાભાઈ પટેલ, માજી સરપંચ ડેરોલ ગામ। હવે આપણે ગામના બીજા નાગરિક સાથે વાત કરીશું। પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ડેરોલ ગામની વાત કરીએ તો કે જન્માષ્ટમીને લઈને દર વર્ષ છેલ્લા ઘણા વર્ષોથી અહીં બહુ મોટો મેળો ભરાય છે અને ત્યાં એક રણછોડરાયનું મંદિર પણ આવેલું છે અને ત્યાં
જે ભગવાન જે શ્રી કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે જન્માષ્ટમીના દિવસે ત્યાં ભાવિક ભક્તો દ્વારા પારમા પણ ઝૂલવામાં આવે છે, પરંતુ હાલ જે કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે તેને લઈને સરકાર દ્વારા જે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે કે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું, તે બધા નિયમોનું પાલન કરીને જે પારના છે એ પણ મોકૂફ રાખવામાં આવ્યા છે, તો તેના વિશે વધારે આપણે જે મંદિરના જે પૂજારી છે તેમના દ્વારા આપણે જાણીશું. આપણે જાણ્યું કે મંદિરના જે પૂજારી દ્વારા આપણે જાણ્યું કે છેલ્લા 100 વર્ષથી અહીંયા મેળો ભરાતો હોય છે અને પારના પણ ઝૂલવામાં આવે છે, પરંતુ હાલ જે છે એ પારના છે એ મોકૂફ રાખવામાં આવે છે, બરાબર. આપણે જે પારના છે એ પણ આપણે દ્રશ્યમાં આપણે જોઈ શકીએ છીએ, બરાબર. અહીંયા દર સાલ જે ભાવિક ભક્તો દ્વારા ઘણા બધા ભાવિક ભક્તો દ્વારા આવીને ભગવાન શ્રી કૃષ્ણના પારના ઝૂલાવતા હોય છે, પરંતુ આ વખતે જે સોશિયલ ડિસ્ટન્સ માસ્ક બધાનું જ પાલન કરીને પારના પણ મોકૂફ રાખવામાં આવ્યા છે, બરાબર. તે આપણે મંદિરના પૂજારી છે તેના દ્વારા આપણે જાણી. ડેરોલ ગામની મુલાકાત લેતા અમને એવું જાણવા મળ્યું છે કે છેલ્લા 100 વર્ષથી જન્માષ્ટમીના દિવસે જે મેળો ભરાતો હોય છે અને તેને લઈને જન્માષ્ટમીના આગલા દિવસથી અહીંયા ઘણી બધી મોટી મોટી દુકાનો, રમકડા હોય છે, નાસ્તાની દુકાનો હોય છે, ચપલો હોય છે, આ બધા જ વસ્તુનો આનંદ જે મેળામાં આવતા લોકો બાળકો જે લેતા હોય છે. પરંતુ હાલ આપણે જોઈએ કે કોરોના મહામારીના કારણે આપણે ડેરોલ ગામના મુલાકાત લેતા જે દ્રશ્યો જોવા મળ્યા છે તે એકદમ આજે સુમસામ જોવા મળ્યા છે. આપણે જે દ્રશ્યો છે એ પણ આપણે કેમેરામાં જોઈ શકીએ છીએ, બરાબર, કે આજે રસ્તો છે એકદમ સુમસામ જોવા મળ્યો છે. કોઈ પણ દુકાન નહીં, કોઈ પણ સ્ટોલ પણ નથી, કોઈ પણ પબ્લિક પણ દેખાતી નથી, બરાબર. એટલે એના પરથી આપણને લાગે છે કે આ કોરોના મહામારીના કારણે